धीरे धीरे गुजरात में ठंडी नो प्रकोप वधतो जाय छे। एमाय खास करीने बनासकांठाना सरहदी विस्तारों में ठंडी नी ऋतु जामी छे। શિયાળાની કડકડતી ઠંડીની મોસમ સાથે ખેતરોમાં રાયડાના પાકથી ખીલી ઉઠેલી કુદરતી પીળી ચાદર તેમજ બટાટાની ખેતી અને ખેતરોમાં લહેરાતા પાકની હરિયાળી મન મોહી લે તેવા દ્રશ્યો સર્જી રહી છે। જુઓ અમારો ખાસ રિપોર્ટ। શિયાળો ઋતુમાં વાવણી કરતા પાકોમાં જીરું, રાયડો, એરંડા, તમાકુ, બટેટા સહિત અનેક પાકોને વધુ ઠંડી અનુકૂળ હોય છે, ત્યારે જીરામાં ઠંડી સાથે વધુ ઠાર પડે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પણ થઈ શકે છે। પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલી કડકડતી ઠંડીમાં ખેડૂતો હાલ તો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। શિયાળાની વહેલી સવારના દ્રશ્યો અદ્ભુત હોય છે, ત્યારે વધુ પડતી ઠંડીમાં લોકો વહેલી સવારે જોગિંગ કરવા પણ નીકળી જતા હોય છે। લોકો પોતાની બોડીનો ફિટનેસ રાખવા ખાસ કરીને શિયાળાની ઋતુમાં કસરત પણ કરતા હોય છે, ત્યારે આવી કડકડતી ઠંડીથી બચવા માટે ક્યાંક લોકો તાપણાનો પણ સહારો લેતા હોય છે। જુઓ શિયાળાની વહેલી સવારના અમારા લાઈવ ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયેલા આ કડકડતી ઠંડીના મનમોહક દ્રશ્યો। સવારના લાઈવ ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ કુદરતી પીળી ચાદર એટલે શિયાળાની અંદર જે વાવણી કરવામાં આવે છે રાયડાની અંદર જે ફૂલ આવે છે એ ભગવાને પાથરેલી આ પીળી ચાદર છે અને આ એક મનમોહક દ્રશ્ય શિયાળાની ઋતુમાં જોવા મળે છે। ખાસ કરીને મારી સાથે અહીંના ખેડૂત પણ જોડાયા છે કે આ જે શિયાળામાં જે વધુ પડતી ઠંડી પડતી હોય છે, ખાસ કરીને આ વિસ્તારની અંદર સૌથી વધુ પાક જીરું, રાયડો, એરંડા અને બટાકાનો હોય છે। ખાસ કરીને અત્યારે જે આ ચારે સોળે કળાએ આ ખીલી ઉઠેલી પીળી ચાદર એટલે કેટલી ઠંડી પડે તો આમાં સારું કહેવાય અને કેટલો આમાં વધારે પડતી ઠંડી પડે તો કેટલી અસર થાય અને ઓછી ઠંડી પડે તો સિઝનમાં કેટલો ફેર પડે છે, શું કહેશો? હાલની તારીખમાં જે ઠંડી પડે છે એ યોગ્ય છે। વધારે ઠંડી અથવા ઝાકળ પડવાથી રાયડામાં, જીરામાં નુકસાન થાય ખેડૂતો। છેલ્લા કેટલા દિવસથી વધારે ઠંડી? આ છેલ્લા 2-3 દિવસથી ઠંડી પડે, માપની ઠંડી સારી છે। આવી ઠંડી પડે તો રવિ પાકમાં તો સારામાં સારું રહે ખેડૂત માટે, અને વધારે પડતી ઠંડી પડવાથી એમની પણ અસર થઈ શકે। એમ પડવાથી જીરામાં, રાયડામાં જે આ ફૂલ દેખાય છે એ ગરવાની સંભાવના વધારે છે। અચ્છા, રાયડાને પણ નુકસાન થાય? રાયડાને થાય, બધા પાકને નુકસાન થાય। બિલકુલ, વધારે પડતી ઠંડી પડવાથી જે શિયાળુ સિઝન હોય છે રાયડાને પણ નુકસાન થઈ શકે છે, સૌથી વધારે નુકસાન જીરાને પણ થઈ શકે છે। બનાસકાંઠાના ખાસ કરીને અનેક વિસ્તારોમાં સૌથી વધારે રાયડાનું વાવેતર કરવામાં આવે છે, જીરાનું વાવેતર કરવામાં આવે છે, અનેક વિસ્તારોમાં બટાકાનું પણ વાવેતર કરવામાં આવે છે, પરંતુ વધારે પડતી ઠંડીથી નુકસાન પણ થઈ શકે છે। પરંતુ અત્યારે જે ઠંડી પડી રહી છે આ ઠંડી ખેડૂતો માટે બિલકુલ અનુકૂળ છે। શિયાળાની ઋતુ ધીમે ધીમે જામી રહી છે। પાલનપુર અને દિયોદર પંથક સહિત જિલ્લાભરમાં વાવેતર કરવામાં આવેલ રવિ સિઝનના પાકો પણ ખીલી રહ્યા છે। હવામાનના પલટા બાદ ઠંડીનું પ્રમાણ વધતા ખેતીના પાકો માટે અનુકૂળ વાતાવરણ મળી રહેતા રાયડા સહિતના પાકો પૂરબહારમાં ખીલી ઉઠ્યા છે। ત્યારે વાત કરીએ સરહદી વિસ્તાર ગણાતા દિયોદર તાલુકામાં મોટા ભાગના ગ્રામીણ વિસ્તારના જમીનમાં વાવેતર થયું છે, ત્યારે દિયોદર તાલુકા પંથકમાં ખેતરોમાં ઉભેલા રાયડાના પાક પર પીળા ફૂલોની ચાદર સર્જાતા મનમોહક નજારો જોવા મળી રહ્યો છે। શિયાળાની કડકડતી ઠંડીને લઈ હાલમાં લોકો થરથર કંપી ઉઠ્યા છે। વહેલી સવારે મોટા ભાગના બજારોમાં પણ કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે। બપોર બાદ જ બજારો પણ ધમધમી છે। શિયાળાની કડકડતી ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રો સહિતનો પણ સહારો લઈ રહ્યા છે, ત્યારે શિયાળાની ઋતુ દરમિયાન વહેલી સવારે ખેતરોમાં ખીલી ઉઠતી કુદરતી મનમોહક લીલી અને પીળી ચાદર ખરેખર લોકોના મન મોહી લે તેવા દ્રશ્યો સર્જાય છે। હાલમાં શિયાળાની ઋતુ દરમિયાન ખેડૂતોએ પોતાના ખેતરોમાં રાયડો અને બટાટાની ખેતી કરી છે,
ત્યારે ખેતરોમાં ઉગેલ રાયડાના પાકમાં ફૂલ ઉગતા ખેતરમાં જાણે પીળી ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો સર્જાય છે। ત્યારે બીજી તરફ બટાટાની હરિયાળીના પણ મન મોહી લે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઠંડીના આ મનમોહક દ્રશ્યો ખાસ કરીને બનાસકાંઠાની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડી પડી રહી છે। જે આ ઠંડી પડી રહી છે એ ઠંડી અત્યારે જે ખેડૂતોના જે પાક છે રાયડો જીરું તેમજ એરંડા અને બટાકા ખાસ કરીને આ સિઝનને અનુકૂળ આવે તેવી ઠંડી છે। ખાસ કરીને આ ઠંડી ખેડૂતોને ખાસ કરીને ખુશખુશાલ કરી દેશે, પરંતુ જીરાના પાકને જો વધુ પડતો ઠાર પડે તો જીરાના પાકને નુકસાન થઈ શકે છે। પરંતુ અત્યારે જે ઠાર વગરની જે ઠંડી પડી રહી છે એ ખેડૂતો માટે સારી કહેવાય। ખાસ કરીને આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, મનમોહક દ્રશ્યો, આપનું મન મોહી લે તેવા દ્રશ્યો સર્જાયા છે। આ કુદરતી દ્રશ્યો છે, શિયાળાની વહેલી સવારના દ્રશ્યોનો નજારો કંઈક અલગ જ જોવા મળે છે। ખાસ કરીને જે બનાસકાંઠાની ધરતીની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ખાસ કરીને સૌથી વધુ શિયાળુ સિઝનમાં બટાટા તેમજ રાયડો એરંડા અને જીરાનો પાક ખાસ કરીને વાવણી કરવામાં આવે છે। અત્યારે આપ જોઈ શકો છો કે જે શિયાળાના પાકમાં જે રાયડોની વાવણી કરવામાં આવે છે એ રાયડાના જ્યારે ફૂલ આવે છે ત્યારે સૌ કોઈનું મન મોહી લે તેવા દ્રશ્યો સર્જાય છે। ખાસ કરીને બનાસકાંઠાની ધરતી ઉપર જે રાયડાની સિઝનમાં રાયડાનો પાક વાવણી કરવામાં આવે છે ને ત્યારબાદ જે પીળા ફૂલ આવે છે એ ફૂલ જાણે કે પીળી ચાદર ભગવાને પાથરી હોય કુદરતી લહેર છવાઈ ગઈ છે। કુદરતી ચાદરનો નજારો કંઈક અલગ હોય છે। એક બાજુ રાયડાની પીળી ચાદર અને બીજી બાજુ બટાકાની લીલી હરિયાળી આ વિસ્તારને કંઈક અલગ જ મન મોહી લે તેવા દ્રશ્યો સર્જાય છે। ખાસ કરીને વહેલી સવારના શિયાળાના દ્રશ્યો કંઈક અલગ જ હોય છે। કડકડતી ઠંડીથી બચવા લોકો કંઈક કોઈ જગ્યાએ તાપણાની પણ મદદ લેતા હોય છે, તો કડકડતી ઠંડીમાં લોકો પોતાના સ્વસ્થ સાચવવા માટે શરીર સાચવવા માટે કસરત કરતા હોય છે અને કોઈ લોકો જોગિંગ પણ કરતા હોય છે। વહેલી સવારના દ્રશ્યો કંઈક અલગ હોય છે। બનાસકાંઠાની વાત કરવામાં આવે તો છેલ્લા 4-5 દિવસમાં જે વધુ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે એ ખરેખર ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક છે। જગદીશ ભટિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા।